तो आ तरफ भावनगर में गढ़ा पेटा चूंटणी प्रचार अभियान ने शुरू कर देवायु। भाजपना सीनियर नेता गोरधन झड़पिया गढ़ा पहुंचा कि ज्यां गोरधन झड़पिया जीतनो विश्वास व्यक्त कर्यो हतो। विधानसभाना इंचार्ज गोरधन भाई झड़पिया અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આત્મારામ ભાઈ પરમાર અમારી સાથે જોડાયા છે, ત્યારે સીધી જ એમની સાથે વાત કરું છું। ખાસ કરીને ગોરધનભાઈ, અત્યારે જે રીતે સમય ચાલી રહ્યો છે, કોરોનાનો સમય છે, જે અગાઉ સભાઓનો એક માહોલ હતો, એક ચૂંટણીનો ગરમાવો હોય છે, ત્યારે આ વખતે સ્થિતિ જુદી છે। કયા મુદ્દાઓ કઈ રીતે લોકો સુધી પહોંચ્યો, સમય પણ ઓછો છે। સ્વાભાવિક છે કે કોવિડના કારણે જે જાહેર સભાઓ, રેલીઓ, ઢોલ નગારા આ બધામાં મર્યાદા રહેશે। ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે ઇલેક્શન કમિશનની, એને આધારે સભાઓ તો થશે, પરંતુ એની જે પ્રમાણે ચૂંટણી પંચે નક્કી કર્યું છે, અંતર ડિસ્ટન્સ રાખી અને સેનિટાઈઝ કરી અને જે વ્યવસ્થા છે એ રીતે કરીશું। પરંતુ આવા સંજોગોમાં પણ પ્રજા સુધી પહોંચવા માટેની ઘણી વ્યવસ્થાઓ છે। એક વર્ચ્યુઅલ છે, જે મોબાઈલ દ્વારા આપણે વર્ચ્યુઅલ બેઠકો કરી શકીએ છીએ। બીજું, અમે સૌથી વધારે ગ્રુપ મિટિંગો કરીશું। અમે 11 તારીખે આ વિધાનસભામાં એક પ્રયોગ કર્યો હતો કે 1000 નાની નાની 10-20-25 લોકોની બેઠકો કરી શકાય, તો એમાં લગભગ 850 જેટલી બેઠકો અમે અમારા બૂથમાં નીચે ગામડામાં એ બેઠકો કરી શક્યા। ગોરધનભાઈ, મુખ્ય મુદ્દાઓ કયા રહેશે? વર્ચ્યુઅલથી જાઓ, લોકો પાસે કઈ વાત લઈને જશો તમે? લોકો પાસે વાત લઈ જવાના તો અમારી પાસે ઘણા બધા કરેલા કામોનું ભાથું છે આ વિસ્તારના, આ વિસ્તારનું, અને ખાસ કરીને આ તો ગઢડા, ઉમરાળા અને વલ્લભીપુર આમ ગણાય તો એ પીવાના પાણી માટે નપાણીઓ વિસ્તાર હતો। એને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 20 વર્ષથી સ્પાર્કલ વોટર, મિનરલ નહીં, એનાથી સારું નર્મદાનું 20 વર્ષથી પાઈએ છે। આ વિસ્તારમાં જળના સ્ત્રોત એકદમ ખલાસ થઈ ગયા હતા, એમાં લગભગ અમે આ ગઢડા, ઉમરાળા, વલ્લભીપુર વિસ્તાર ગણીએ તો એમાં સેંકડો નહીં, હજારની સંખ્યામાં ચેકડેમો અમે આ વિસ્તારમાં બનાવ્યા છે, જેના કારણે ઉનાળામાં પણ થોડું પાણી ટકી રહે। બીજું, આ વિસ્તારમાં જે એક ગામથી બીજા ગામ જવાના જે ગાડા માર્ગ હતા, એવા કેટલાય ગાડા માર્ગને અમે પાકા કર્યા છે, અને અમે ગુજરાતમાં ખેડૂતોની જે કંઈ મુશ્કેલી હતી તો એને માટે વીજળી 17 વર્ષે મળતી હતી, અત્યારે અમે 3 મહિનામાં ખેતીની વીજળીના કનેક્શનો આપી શકીએ છીએ। ગોરધનભાઈ, ખાસ કરીને કોંગ્રેસના ચાલુ ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું, આ બધા સમીકરણો ભારતીય જનતા પાર્ટીને શું ફાયદો કરાવી શકે, અથવા જે સ્થિતિ છે તેમાં શું ફેરફાર થાય? કોંગ્રેસના 89 ધારાસભ્યો 2017માં ચૂંટાયા હતા, સાચવવાની જવાબદારી તો એમની છે, 89માંથી 67 થઈ ગયા, એટલે ભારતીય જનતા પાર્ટીને એની સાથે કોઈ લેવા દેવા નથી। એમના ધારાસભ્યો રાજીનામા આપે એમને, કારણ કે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસનું શાસન ગુજરાતમાં નથી। ભારતીય જનતા પાર્ટી જે વિકાસનો માર્ગ, નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા, હવે પ્રધાનમંત્રી છે, ગરીબોના જે કામ થઈ રહ્યા છે, કિડની કેન્સર ને હૃદય ભગવાન ના કરે કોઈના ઘરે આવે, પણ આયુષ્માન અને મા કાર્ડથી 2 કરોડ લોકોના વિના મૂલ્યે ઓપરેશન કરીને જિંદગી બચાવી છે। આ દેશમાં 60% ઘરમાં ટોયલેટ નહોતા, એ ભારતીય જનતા પાર્ટીએ શૌચાલયોની વ્યવસ્થા કરી છે। ગરીબમાં ગરીબ માણસને આ કોવિડના મહામારીમાં 3 મહિના સુધી વિના મૂલ્યે અનાજ એ અમે આપ્યું છે, અને 11મા મહિના સુધી બીપીએલ વાળાને મફત આપશું। આ બધા અમારી પાસે કામો છે। આત્મારામભાઈ, ખાસ કરીને આજે ફોર્મ ભરવાની થોડુંક પ્લાનિંગ પણ થયો હતો, કયા કારણોસર રદ કરવામાં આવ્યું અને હવે ક્યારે ફોર્મ ભરવામાં આવશે? જનરલ ઇન્સ્ટ્રક્શન હતી, અમારે ત્યાં આવતીકાલે ફોર્મ ભરવાનું લગભગ નક્કી છે, પણ આપને જાણ કરવામાં આવશે, સમયનો આમાં કોઈ વિષય આવતો નથી। ભાઈ, સમય ઓછો છે, ગામડાનો વિસ્તાર ઘણો બધો જાજો છે, પહોંચી શકાશે? અમે સતત 3 મહિનાથી હું ગોરધનભાઈ ને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અને મારી આખી ટીમ, બેઉ જિલ્લાના પ્રમુખો સુરેશભાઈ અને મહેન્દ્રસિંહજી, સતત ગામડાઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નીચે ગ્રામ પંચાયતના બૂથ સુધીની મિટિંગો અને પેજ પ્રમુખ સુધીની મિટિંગો અમે પૂરી કરી છે, અને સાહેબે કહ્યું એ પ્રમાણે ગોરધનભાઈએ કે અમે ગયા રવિવારે આ વિસ્તારમાં 1000 બેઠકો, ગ્રુપ મિટિંગ એટલે એક ગામમાં ઓછામાં ઓછી 3-4 બેઠકો બૂથ વાઇઝ અમે પૂર્ણ કરી છે, એટલે અમે નીચે સુધી પહોંચવાનું કામ પૂર્ણ કર્યું છે,
એટલે હવે સમય ઓછો હોય કે વધારે હોય એનાથી અમને ફેર નથી પડતો, અમે અમારી વ્યવસ્થાનું તંત્ર આખું ગોઠવી દીધું. આ તો આત્મારામભાઈ પરમાર અને ગોરધનભાઈ ઝડફિયા, તેમનું સ્પષ્ટ કેવું છે કે જે કોવિડનો સમય છે તેની અંદર વર્ચ્યુઅલ મીટિંગથી લઈને તમામ જે આધુનિક સુવિધાઓ છે તેનો ઉપયોગ કરવામાં આવશે અને જે વિકાસના કામો અત્યાર સુધી કર્યા છે તે લોકો સુધી તે વાત લઈને મતની માંગણી કરાશે. અજીત ગઢવી, TV9.